विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? मजा में जो ही ने, ऑनलाइन भणवानी मजा तो अलग छे, खरू ने? आवा सरस सरस वीडियो जोई ने अभ्यास करवानु मन कोने न थाय? साची बात ने? हा के ना? तो विद्यार्थी मित्रों, धोरण त्रण अने आजना आसपासना लेक्चर में आप सौનું હું સ્વાગત કરું છું. ફરીથી સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે આસપાસના લેક્ચરમાં આજે આપણે શું કરવાનું છે. ઓકે, તો બોલો જોઈએ આજના લેક્ચરમાં આપણે શું કરશું. બોલો, તમને બધાને ખ્યાલ જ છે. વેરી ગુડ. તો આજે આપણે આસપાસના લેક્ચરમાં નવા પાઠની સમજૂતી મેળવવાની છે. તો પાઠ નંબર શું છે? 16. અને પાઠનું નામ શું છે? મારું ઘર. તમે બધા ઘરમાં રહો છો ને? તમને ખ્યાલ છે કે તમારા શહેર કે ગામમાં કેવા કેવા પ્રકારના ઘર હોય છે? ન ખ્યાલ હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ને ત્યારે અવલોકન કરજો કે આપણા શહેરમાં કે ગામમાં કેવા કેવા પ્રકારના ઘર આવેલા છે. બરાબર ને? તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ 16 છે, તેનું નામ છે મારું ઘર. આ પાઠની આજે સમજૂતી મેળવવાની છે. ગઈકાલે આપણે આ પાઠ જે છે તે થોડો સમજી લીધો છે, ખરું ને? હવે પછીનો પાઠ જે છે તેની સમજૂતી આપણે આજના લેક્ચરમાં મેળવશું. ઓકે, તો રેડી થઈ જાઓ. તમને બધાની ખ્યાલ છે કે જ્યારે જ્યારે પાઠ સમજૂતી હોય ત્યારે કશું લખવાની જરૂર હોતી નથી. માત્ર ને માત્ર જે છે એ તમારે ધ્યાનથી પાઠ સમજવાનો હોય છે. તો ચલો બધાનું ધ્યાન જે છે એ સ્ક્રીન ઉપર. પાઠ 16, મારું ઘર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કુટુંબ સાથે રહીએ છીએ ને, એટલે કે જે જગ્યાએ રહીએ છીએ તે રહેઠાણને શું કહેવાય? મકાન કે ઘર. બરાબર ને? આ જે રહેઠાણ છે ને એ આપણને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે. અને આ ઘર જે છે ને એ વિસ્તાર પ્રમાણે જે છે તેની બનાવટ હોય છે. જેમ કે જે પ્રદેશમાં વરસાદ વધુ પડતો હોય તો તેની છત જે છે એકદમ ઢાળવાળી હોય, જેથી મકાનની છત ઉપર પાણી ભર્યું ન રહે. બરફવાળો પ્રદેશ હોય ત્યાં પણ ઢાળવાળી છત હોય છે કે બરફ પડે તો જમા ન થાય અને વજન ન વધી જાય, ખરી પડે. પછી જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં જમીનથી મકાન જે છે એ 10-12 ફૂટ ઊંચો બનાવવામાં આવે છે. તો મેં તમને કહ્યું ને કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે ઘર આપણા રહેઠાણની બનાવટ હોય છે. તો પહેલાં તો આજના લેક્ચરમાં થોડું કાલનું રિવિઝન કરી લઈએ અને પછીનો પાઠ જે છે તેની સમજૂતી મેળવીએ. તો ગઈકાલના લેક્ચરમાં આપણે પહેલું પેજ જોયું હતું, તેમાં નસીમ છે. એ કહે છે કે મારું નામ નસીમ છે, હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે.
અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. આ મેદાન છે અને ત્યાં તંબુ બાંધેલા છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? પછી નસીમ કહે છે કે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે, શાળાને સુશોભન કરી છે, અને એ પણ વિદ્યાર્થી મિત્રોએ પોતે જાતે. કઈ રીતે? તો કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. તોરણ જોયેલા છે? કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. જુઓ, શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. અને આ બધું જે છે ને એ બાળકોએ પોતાની જાતે કર્યું છે. શું કર્યું છે? પોતાની જાતે. પછીનું લખાણ આપણે જોઈએ. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે, અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને બેઠા હતા. તો જુઓ, કેમ્પનો જ્યારે પ્રથમ દિવસ હતો ને તો બધા ખૂબ જ ખુશ ખુશ હતા, અને બધા વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા હતા. એટલે બધા ભેગા મળીને મેદાનમાં ગોળ સર્કલ કરીને બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો, પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. જો ભૂપેન નામનો જે વિદ્યાર્થી હતો તેના જૂથનો પહેલો વારો હતો. હવે આપણે ચર્ચા જોઈએ. ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો જે લોકો વાંસ કે લાકડાના ઘરમાં રહેતા હોય ને તે લોકોને શું ધ્યાન રાખવું પડે છે? તો ચલો હવે ભૂપેન જે છે એ ચર્ચા કરે છે. શું ચર્ચા કરે છે? તો હું અસમના મોલન ગામથી આવ્યો છું. ગામનું નામ શું છે? મોલન. પહેલી વાર સાંભળ્યું ને? અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે, જે તમે ચિત્રમાં બાજુમાં જોઈ શકો છો. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? જમીનથી 10-12 ફૂટ ઊંચા મકાન જોઈ શકો છો ને? હા. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલ હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. એવું કેમ? રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતા હશે? વિચારો વિચારો. ગઈકાલના લેક્ચરમાં આ બધી ચર્ચા આપણે કરી લીધી છે, યાદ આવ્યું? ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? કારણ કે
ભૂપેનનો જે પ્રદેશ છે અસમના મોલન ગામ એટલે કે અસમમાં વરસાદ જે છે એ ખૂબ માત્રામાં પડે છે, એટલા માટે જે થાંભલા છે એ 10-12 ફૂટ ઊંચા હોય છે અને તેની ઉપર મકાન જે છે એ બનાવવામાં આવે છે। આ તમે જે મકાન ઉપર ચડવા માટે સીડી જોઈ રહ્યા છો તે રાત્રે આ સીડી જે છે એ લઈ લેવામાં આવે છે। શું કામ લઈ લેવામાં આવે છે, તેનું કારણ શું હોઈ શકે? ચલો મને તમારામાંથી કોણ આન્સર આપશે? એવું તો શું કારણ હશે કે આ સીડી જે છે એ લઈ લેવામાં આવતી હશે રાતના? યાદ કરો, યાદ કરો। ચલો, કોને જવાબ યાદ આવી ગયો? હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જવાબ જે છે એ યાદ આવી ગયો, કારણ કે રાતના સમયે આજુબાજુના વિસ્તારમાંથી જંગલી પશુઓ એટલે કે જંગલી પ્રાણીઓ ઘરમાં પ્રવેશી ન જાય તે માટે રાતના સમયે સીડી લઈ લેવામાં આવે છે। યાદ આવ્યું? હા, આ ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? કોણ જવાબ દેશે મને? વેરી ગુડ। ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? તો આનો જવાબ છે કે ભૂપેનના ગામના ઘરના છાપરા એકદમ ઢાળવાળા હોય છે। કેવા હોય છે? ઢાળવાળા। તે કેમ એવા બનાવવામાં આવે છે? કારણ કે આ અસમ પ્રદેશમાં વરસાદ ખૂબ જ પડતો હોવાથી પાણી જે છે મકાનની છત ઉપર ભર્યું ન રહે તે માટે છાપરા જે છે એ ઢાળવાળા બનાવવામાં આવે છે। આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો આ ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડીનો ઉપયોગ થાય છે, જે તમે હમણાં ચિત્રમાં જોયું। ચલો હવે ચર્ચા કરીએ। આ ચર્ચા જે છે એ તમારા મિત્ર સાથે અથવા તો તમારા મમ્મી પપ્પા સાથે અથવા તો મોટા ભાઈ બહેન સાથે અથવા તો દાદા દાદી સાથે કરી શકો છો। પાઠના આધારે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? કારણ કે આસપાસના વિસ્તારમાંથી જંગલી પ્રાણીઓ ઘરની અંદર પ્રવેશી ન જાય માટે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે। પછી છે પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો તમને બધાને ખબર છે કે પથ્થરના ઘર બનાવવા માટે પાયા ખોદવા પડે, પાયાનું ચણતર કરવું પડે, પછી મકાન તૈયાર કરવું પડે, બરાબર? તો આજે મકાન છે તે જમીન ઉપર બને, જમીનની અંદર પાયા હોય ને? હા, તો અહીંયા તો વરસાદ વધુ હોવાના કારણે મકાનો જે છે એ જમીનથી 10-12 ફૂટ ઊંચા બનાવવાના હોય છે, બરાબર ને? એટલા માટે અગવડ પડે છે। પછી આપણે ચમેલી નો વારો આવ્યો તેની ચર્ચા જોઈ હતી। તેણીએ કહ્યું કે હું મનાલીથી આવું છું, આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે,
અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. જો મનાલી શું કહે છે? ચમેલી ક્યાં રહે છે? મનાલીમાં. અને આ કેવો પ્રદેશ છે? પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ને ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ગમે છે. તો આપણને પણ ખૂબ ઠંડી પડતી હોય તો સૂર્યના તડકામાં બેસવું ગમે છે ને? અને આ પર્વતીય પ્રદેશોમાં ઘર કેવા હોય? પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. હવે આપણે તેના આધારે ચર્ચાઓ જોઈએ. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? પર્વતીય પ્રદેશમાં. મનાલીમાં પર્વતીય પ્રદેશમાં છે, બરાબર ને? ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? બોલો બોલો, સરખાપણું શું છે? બંનેના ઘર જે છે એ ઢાળવાળા છાપરાવાળા છે. એકદમ ઢાળ મૂકેલો હોય તેવા છાપરા છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? બોલો બોલો. મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે તથા બરફ પણ પડે છે. અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. ત્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને બરફ પણ પડે છે મનાલીમાં. તો ઢાળવાળા છાપરા હોય ને તો પાણી પણ વહી જાય અને બરફ પણ જે છે એ જમા થાય નહીં. પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? મકાન જે છે અનેક જાતના હોય છે અને તેની બનાવટ પણ અલગ અલગ જાતની હોય છે. તો પાકા મકાન કોને કહેવાય? ઈંટ, સિમેન્ટ, લોખંડ, જેનું ભોયતળિયું જે છે એ લાદીથી બનેલું હોય, છતમાં સ્લેબ પીડેલો હોય, તેને પાકું મકાન કહેવાય. તો આ પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની ભીખ રહેતી નથી. શેની ભીખ રહેતી નથી? ચોરી લૂંટફાટની. જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી. પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છે. વાવાઝોડા કે તોફાનથી પણ આપણને કશું નુકસાન થતું નથી. પાકા મકાનમાં રહેવાથી આપણા જાન માલનું રક્ષણ થાય છે, બરાબર ને? તો પાકા મકાનમાં રહેવાથી આ લાભ થાય છે. હવે જુઓ, તમારી સ્ક્રીન ઉપર સરસ મજાનું ચિત્ર તમને દેખાય આવે છે. દેખાય છે ને? હા, તેમાં શું શું દેખાય છે કહો જોઈએ. બોલો બોલો.
બિલ્ડિંગો દેખાય છે, બહુમાળી મકાનો દેખાય છે, ઝૂંપડીઓ દેખાય છે, પછી આ મકાનો દેખાય છે, આ બહુમાળી ઇમારતો છે, આ ઝૂંપડીઓ છે, આ રસ્તો છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. મિતાલી અને અનુજે કહ્યું, ચર્ચા ચાલી રહી છે ને મેદાનમાં, સર્કલ કરીને બધા બેઠા છે અને એક એકનો વારો આવે છે તે પ્રમાણે, તે પોતે ક્યાંથી આવ્યા છે તેની ચર્ચા એકબીજા સાથે કરી રહ્યા છે. તો ચલો, મિતાલી અને અનુજે કહ્યું, મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? રાજકોટથી. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? ભૂપેન ક્યાંથી આવ્યો છે? અસમમાંથી. ત્યાં આ રીતના બહુમાળી મકાનો નથી હોતા, કારણ કે ત્યાં વરસાદ વધુ પડે છે, એટલે જમીનથી 10-12 ફૂટ ઊંચું મકાન જે છે એ બનાવવામાં આવે છે, એવા ઘરમાં રહે છે. કોણ? ભૂપેન. એટલે ભૂપેને આ જ્યારે ચિત્ર જોયું ને, મિતાલીને અનુજે રાજકોટનું ચિત્ર બતાવ્યું ને, તો ભૂપેન બોલી ઉઠ્યો કે ઓહ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? ભૂપેનને એક પ્રશ્ન થયો કે એકની ઉપર એક મકાન છે તો એ લોકો કઈ રીતે ચડે છે? આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. હા, આપણે જો આપણા ભાવનગરની વાત કરીએ ને, તો આવા મકાનો આપણા ભાવનગરમાં પણ જોવા મળે છે. અવલોકન કરજો, જો કદાચ તમારું ધ્યાન ન ગયું હોય તો તમે તમારા આસપાસના વિસ્તારનું અવલોકન કરજો. તમે જ્યારે બી તમારા માતા પિતા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ ને, ત્યારે આસપાસના વિસ્તારનું અવલોકન કરો. તમે જોઈ શકશો કે તમને બેઠાઘાટના મકાનો, બહુમાળી મકાનો, ઝૂંપડપટ્ટી, આ બધું તમને જોવા મળશે. તમે કેવા પ્રકારના મકાનોમાં રહો છો તે પણ તમારે ચર્ચા કરવાની છે. કોની સાથે? તમારા મિત્ર સાથે. તો મિતાલી ને અનુજ રાજકોટથી આવ્યા છે, તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? ચલો, આપણને ચિત્રના આધારે પ્રશ્ન પૂછી લીધો છે, જે ભૂપેનના મનમાં પણ થયો હતો. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે, એટલે કે એક માળથી બીજે માળ, બીજે માળથી ત્રીજે માળ, ત્રીજે માળથી ચોથે માળ જવા માટે શું વ્યવસ્થા હશે? તમે કહી શકો મને શું વ્યવસ્થા હશે? બોલો બોલો. વિચારો વિચારો, શેની વ્યવસ્થા હશે? હા, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે સીડી, સીડી અથવા લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હશે. અત્યારે તો તમે વર્તમાન યુગમાં તમે જોઈ શકો છો કે બહુમાળી મકાનોમાં લિફ્ટ જે છે એ ફરજિયાત મૂકવામાં આવે છે. પણ મેં એવા પણ બહુમાળી મકાનો જોયા છે જે 4 માળના હોય, 5 માળના હોય, તેમાં માત્ર સીડી હોય ઉપર જવા માટે.
પણ અત્યારે જેટલા બહુમાળી મકાનો બનાવવામાં આવે છે તેમાં સીડી જે છે એ પણ હોય અને લિફ્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ચલો, આજે તમને બ્લુ કલરનો કોઠો દેખાય છે તેની અંદર જે લખાણ છે તેનું આપણે વાંચન કરીએ. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નવી દિલ્હી નામ સાંભળેલું છે? એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. નાના નાના ગામડાઓ હોય ને ત્યાંના લોકો જે છે એ દિલ્હી શહેરમાં જાય છે. શું કામ જાય છે? તો કામ ધંધા માટે, કામની શોધ માટે. મોટા શહેરોમાં તમને બધાને ખબર છે કે કામ ધંધો જે છે એ સારી રીતે મળી જાય છે. અને આ જે કામ ધંધો કરવાથી રોજગારી પ્રાપ્ત થાય છે તેનાથી તે પોતાનું ગુજરાન ચલાવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ને ત્યાં સૂઈ જાય. રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. તમે પણ આવી વ્યક્તિઓ જોઈ હશે જેની પાસે ઘર જ નથી અને તેમને જ્યાં જગ્યા મળે ને ત્યાં એ લોકો રાતના સમયે સૂઈ જતા હોય છે. પછી ઝૂંપડપટ્ટી પણ તમે જોયેલી હશે. ક્યાં જોયેલી છે, કયા વિસ્તારમાં જોયેલી છે તે તમે મને લખીને બતાડી શકો છો. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશો તો આપણે આપણા શહેરની જ વાત કરીએ કે કયા વિસ્તારમાં તમે ઝૂંપડપટ્ટી જોઈ છે. બરાબર ને? માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે? ચલો, હવે આપણે ચર્ચાનો વિષય છે કે માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે. તો જે મકાન જે છે એ માટીમાંથી બનાવેલું હોય તેમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો તેને ગરમી, ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે. ખૂબ જ વરસાદ પડે, ખૂબ જ ઠંડી પડે, ખૂબ જ તડકો પડે તો આ ત્રણેય ઋતુમાં જે છે એ સજાગ રહેવું પડે. શું કામ? તો વધુ વરસાદ પડે ને તો માટીનું ધોવાણ થાય અને ભીત પડી જવાનો ડર રહે છે. માટે દિવાલોને વારંવાર લીપવી પડે. પછી માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર રહે છે. માટીનું એટલે કાચું મકાન, તો તેમાં આસપાસના વિસ્તારનું જે હિંસક પ્રાણીઓ હોય તેનો ડર હંમેશા રહે છે. વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે. પછી ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે છે, તેથી જાગૃત રહેવું પડે છે. તો માટીના મકાનમાં રહેનારને આ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 16 આપણું ઘર, તેનો આજે આપણે બીજા લેક્ચરમાં પાઠની સમજૂતી આપણે મેળવી. બરાબર? આવતીકાલના લેક્ચરમાં પણ આપણે પાઠની સમજૂતી મેળવવાની છે.
અને આપણે પાઠની સમજૂતી પૂર્ણ થાય ને પછી આપણે સ્વાધ્યાય સમજૂતી લેશું. એ પહેલાં તમારે ધ્યાનથી આખો પાઠ જે છે તેની સમજૂતી મેળવવાની છે. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ખુદા હાફિઝ. બાય બાય. થેન્ક યુ.